એક સંશોધનમાં બહાર આવ્યું છે કે ફેસબુકનું 4 વર્ષમાં મોત થઈ જશે અને આ વિશે ચર્ચા કરી રહ્યા છે રુઝાન ખંભાતા અને પ્રિયાંક દેસાઈ જી. આપ બંનેનું ફરીથી એક વખત સ્વાગત છે. રુઝાન, અત્યારે જોઈએ તો કોઈ પણ મોબાઈલ ની એડવર્ટાઇઝ હોય તો પહેલી ફેસબુક એપને હાઇલાઇટ કરવામાં આવે છે, તો શું આ સેક્ટરને પણ અસર થઈ શકે જો ફેસબુકનું મોત થઈ શકે? સી, આ સેક્ટર મોબાઈલ સેક્ટરને અસર એટલે નહીં થશે, કારણ કે એ નહીં તો કંઈ બીજું આવશે. એટલે લેટેસ્ટ જે મોબાઈલનું આખું આપણે જે ઇવોલ્યુશન જોયું છે, કંઈકનું કંઈક આવતું રહ્યું છે. એના કંઈક ના, જાણે કે પહેલા આપણે ખાલી મોબાઈલ ફોન માટે યુઝ કરતા હતા, પછી એક SMS એપ્લિકેશન. એટલે લોકોએ કહ્યું કે હવે જે આ ટેલિકોમ કંપની છે કે હવે ડેટાના લીધે અમને ફાયદો થશે, એટલે SMS એપ્લિકેશન પર એ લોકોના એમએ લોડ પડતો હતો એ લોકોના નેટવર્ક પર. પછી આ ઇન્ટરનેટ એપ્લિકેશન આવ્યું જેનાથી એ લોકોના નેટવર્ક પર લોડ ઓછો થયો ને એ લોકોનો નેટવર્કનું ઓપ્ટિમમ યુઝ થયું. એટલે આ રીતે બધા અને બીજી બી ઘણી એપ્લિકેશન આવતી રહી છે. એટલે આના લીધે કોઈ એનું મોબાઈલનો કોઈ ફરક નથી પડવાનો, તો મોબાઈલના અંતે વધારે ફાયદા થવાના છે, એના વ્યાપ હજી વધવાનો છે. એક વાત સાચી છે ને સત્ય છે કે ફેસબુકના લીધે મોબાઈલના યુઝેજ વધી ગયા, મોબાઈલના યુઝર્સ બી વધી ગયા, કારણ કે પીપલ વોન્ટેડ ટુ રીમેન કનેક્ટેડ વેન મોબાઈલ ને થિંગ્સ લાઈક દેટ. એટલે એક સત્ય છે, પણ અગેન રિપીટ કરું છું કે ફેસબુક ડિસલોજ કોણ કરશે? કોઈ ડિસ્ટ્રપ્ટિવ ટેકનોલોજી, એનાથી કોઈ સારી ટેકનોલોજી જે લોકોને આકર્ષિત કરશે, ના તો ત્યાં સુધી ફેસબુકનું મોત નથી આવવાનું. પછી તમે 4 વર્ષ ગણાવો, 14 વર્ષ ગણાવો કે 2 વર્ષ ગણાવો. સો અને આઈ એમ પ્રિટી શ્યોર, હું તમને લખીને આપું છું કે નેક્સ્ટ 2 યા 3 યર્સમાં ડિસ્ટ્રપ્ટિવ ટેકનોલોજી વિલ કમ વિચ વિલ, લેટ્સ સે, ઇટ વિલ ડિસલોજ ઇટ. અને ફેસબુક ડિસલોજ થવાનું છે. ફેસબુક શું ઘણી ટેકનોલોજી ડિસ્પોઝ છે, નથિંગ પર્સનલ અગેન્સ્ટ ઇટ, પણ ઘણી ટેકનોલોજી ડિસલોજ થઈ છે. પણ કમિંગ બેક ટુ જે યુઝેજ છે, જે વપરાશ છે, કન્ઝ્યુમર વિલ બી ધ વિનિંગ, મોબાઈલ કંપનીઝ વુડ બી વિનિંગ, ધે આર નોટ એટ લોસ. જી પ્રિયાંકભાઈ, એડવર્ટાઇઝની જ વાત નીકળી છે તો વાત કરીએ તો જેટલી એપ્લિકેશન છે, વીચેટ છે, લાઈન છે, આ બધાની એડવર્ટાઇઝ કરવામાં આવે છે, ફેસબુકને હજી સુધી એડવર્ટાઇઝ કરવામાં નથી આવી, તો શું લાગી રહ્યું છે કે આ જો મોતને ટાળવું હોય તો ફેસબુકની પણ એડવર્ટાઇઝ કરવી જોઈએ? ના 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 ના, ફેસબુકની એડવર્ટાઇઝ કરવાની એવી કોઈ જરૂર નથી. ફેસબુક એ એ ફેસબુકનો કદાચ તમે લોગો જોશો ને ત્યાં તમને ખ્યાલ આવશે કે ફેસબુકના ફ્રન્ટ પેજ પર, ફર્સ્ટ વેબ પેજ પર હેન્ડ ટુ હેન્ડ સેકન્ડ કરેલા છે. એટલે એ લોકોએ પીપલ્સને એવી રીતે જોડ્યા છે કે મતલબ એકથી બીજો, બીજાથી ત્રીજો, એવી રીતની ચેન થયેલી છે. એના માટે એને અલગથી એડ કરવાની કે એવી કોઈ જરૂર મને નથી લાગતી. બીજી વસ્તુ કે ફેસબુકથી આજ સુધી, જેમ કહ્યું બેને કે મોબાઈલથી જે મીડિયા કોન્ટેક્ટ જે થયો છે, કે જે પહેલાં એવું હતું કે કદાચ કોઈક રેડિયો ચેનલ કે કોઈ ટીવી ચેનલ એના શો પછી એવું કહેતો હતો કે વી આર ઓન ફેસબુક, સો એન્ડ સો અવર વેબ પેજ, સો એન્ડ સો અવર ફેસબુક પેજ. હવે એવું થાય છે કે હવે આ અમારો મોબાઈલ નંબર છે અને તમે વોટ્સએપ એના પર કરી શકો છો. ઘણા રેડિયો ચેનલ્સ મેં હમણાં જ કારમાં હું આવતો હતો ને મેં સાંભળ્યું કે તમે આના ઉપર તમે વોટ્સએપ કરી શકો છો. જી રુઝાન, આપ કંઈ કહેવા માંગતા હતા? હું એ જ કહેવા માંગતી હતી કે આ બધી જે કંપનીઝ છે એ લોકોને પોતાની એડની જરૂર હતી, કારણ કે એ લોકોનું જે બેઝિક મોડલ જે હોટમેલનું મોડલ હતું, તમને યાદ અપાવી દો કે હોટમેલ કેમ પોપ્યુલર છે, કારણ કે એને ફ્રી ઇમેલ આપ્યા. ત્યાં લોકોએ @hotmail@hotmail@hotmail.com ચાલુ થઈ ગયું. એટલે આપણે લોકો એઝ અ યુઝર આપણે પોપ્યુલર કરે છે. ટ્વિટર જોવો તો ટ્વિટર કેવી રીતે પોપ્યુલર થયું, તો યુઝર્સ ઇટસેલ્ફ ને એ જે કમ્યુનિટી બને છે, જે માઉથ ટુ માઉથની વાત છે, જે યુઝર્સની વાત છે ને એ જે કમ્યુનિટી બને છે, એ દુનિયાની કોઈ એડવર્ટાઇઝમેન્ટ, કોઈ બ્રાન્ડિંગ આ એ ચીજ નથી આપતી શકતી જે યુઝર ટુ યુઝર અગર ફ્રી આપશો તો થઈ શકશે. એટલે ફેસબુક લો, ટ્વિટર લો, બધાને તમે બિઝનેસ મોડલ આમ લેશો તો ઇનિશિયલી તો એ લોકોએ બધાએ ભયંકર લોસીસ કર્યા છે, પણ બીકોઝ ઓફ ધેટ વેન્ચર કેપિટલ ફંડિંગ કહો એટલે એ લોકોએ સસ્ટેન કર્યું. જે આખી ત્યારે મેન્ટાલિટી જ અલગ છે કે લોકોએ લાખો રૂપિયા નાખ્યા, કારણ કે ધે હેડ ફેથ કે આ અમારું ચાલશે. કરોડો રૂપિયા, ઇનફેક્ટ એમાં જેમ ગૂગલમાં બી કરોડો રૂપિયા નાખાયા છે એ લોકોના હાર્ડવેરમાં, એ લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં. પણ એ લોકોએ જે લોકોનું બિઝનેસ મોડલ અત્યારે બી એ લોકોનું ધે આર નોટ ઓન અ વેરી કુશન, કમ્ફર્ટેબલ નથી, પણ થેન્ક્સ ટુ ધેર આઈપીઓ ને એટલે એ લોકોને કમ્ફર્ટ લેવલ આવે છે. અને જે રીતનું એ લોકોનું બિઝનેસ મોડલ છે, વોટ્સએપનું એક્ઝામ્પલ અત્યારે આપી દઉં કે વોટ્સએપ કહે છે કે અમે 1 વર્ષ ફ્રી આપશું અને એના પછી અમે ખાલી $1 લઈશું. હવે તમે વિચારી લેજો કે એને બહુ ઇઝી છે, કારણ કે એને 1 વર્ષ ફ્રી આપ્યું છે એટલે એનું બિઝનેસ મોડલ ફેસબુક કરતા, પહેલાના ફેસબુક કરતા બેટર છે આજની તારીખમાં. જે ઇનિશિયલી ફેસબુકે જેટલો લોસ કર્યો તો વોટ્સએપ એટલો નથી કર્યો, કારણ કે 1 વર્ષ પછી બાય ડિફોલ્ટ તમે હું બધા ભલે નહીં વાપરશું, હું રિપીટ કરું છું કે વોટ્સએપ અગર આપણે 1 વર્ષ પછી ભલે નહીં વાપરીએ, આપણું વપરાશ હોતો થઈ જશે, પણ આપણે 3 વર્ષના તો કદાચ સસ્તું છે, $2.5 જ છે, તો 3 વર્ષના પૈસા ભરી લેશું, કારણ કે આપણા માટે 50-100-200 રૂપિયા કંઈ મોટી વાત નથી. એટલે આ એનું વોટ્સએપનું જે બિઝનેસ મોડલ છે બહુ સ્ટ્રોંગ છે. અને અગેન કમિંગ ટુ યોર બેઝિક ક્વેશ્ચન જે તમે પૂછો, તો ધે ડોન્ટ નોટ રિક્વાયર એડવર્ટાઇઝમેન્ટ, જાણે કે .com જ્યારે ડોમેન આવ્યું હતું .com ને એડવર્ટાઇઝમેન્ટની જરૂરત જ નહોતી, લોકોને ડોમેન જોઈએ બાય ડિફોલ્ટ .com લે. ને આજની તારીખમાં તમે કોઈ દિવસ .com ડોમેનની એડ નહીં જોઈ હોય, તમે એડ જશો .in ડોમેનની યા કોઈ .eu ડોમેનની, પણ કોઈ દિવસ .com એ પોતાને એડ કરી જ નથી. એટલે યુ નો ઇટ ઇઝ ઓલ ધ યુઝર્સ વિચ ડુ ઇટ. જી પ્રિયંકભાઈ, એક આંકડો એ પણ સામે આવ્યો છે કે ફેસબુકના હાલમાં 1.2 બિલિયન જેટલા એક્ટિવ મેમ્બર્સ છે, છતાં પણ સોશિયલ ઓપ્શન્સ પર લોકો સ્વિચ ઓવર થઈ રહ્યા છે. કયા કયા ઓપ્શન છે કે જે ફેસબુક સિવાય પણ યંગ જનરેશનને આકર્ષી રહ્યા છે?
ફેસબુક સિવાય ઘણા બધા ઓપ્શન છે. અત્યારે ટોપ 10 ની વાત કરીએ તો ફેસબુક સિવાય છે, લોટ્સ ઓફ વેબસાઇટ છે, જેવું જે WAYN છે કે ઇન છે કે ઘણી બધી વેબસાઇટ્સ છે જેના ઉપર તમે ગ્રુપ્સ બનાવી ચેટિંગ કરી શકો છો કે ફેસબુક એ કરી શકો. ચાઇનામાં બેન થયું હોય તો ઓબ્વિયસલી એનો ફેસબુક પાસે ચોઇસ નથી, લોકો પાસે બીજું કઈ છે. રશિયામાં બેન થયું તો લોકો પાસે ચોઇસ નથી ફેસબુક વાપરવાની, બટ સોરી બટ એ લોકોને બીજું વાપરવું પડે વિધાઉટ એની ચોઇસ. પણ અત્યારે ફેસબુક પર લોકો કેમ જોઈન થાય છે? કારણ કે એ લોકોને એક વાસ્ટ કમ્યુનિટી મળી રહી છે કે કરોડોની કમ્યુનિટી છે, એટલે એ લોકો કોઈકને કોઈકને શોધી નાખશે. જાણે કે અગર હું ફેસબુક પર જોઈન થઈ હતી, બહુ આજથી 5-7 વર્ષ પહેલા જોઈન થઈ હતી, હાર્ડલી કે એક કે દુક્કા ફ્રેન્ડ્સ મળતા હતા. પણ ધીરે ધીરે ફ્રેન્ડ્સ મળતા ગયા, બનતા ગયા. અને અત્યારની તારીખમાં એવું થઈ ગયું કે અગર આપણું ફેસબુકનું અકાઉન્ટ કંઈ આડું અવળું બી થઈ જાય, હેકબેક બી થઈ જાય, તો આપણને એકદમ ટેન્શન થઈ જાય કે આઈ એમ નોટ ડિસકનેક્ટેડ વિથ પીપલ. એટલે આ રીઝનના લીધે જે તમે કહ્યું કે ફેસબુકનું કોમ્પિટિશન આજની તારીખમાં એટલું એટલા માટે નહીં હોય, કારણ કે એ લોકોને એને લોકો જોઈએ ને. યુ નો યુ વી કોલ ઇટ પોપ્યુલેટેડ. કોઈ સાઇટ હોય જેને કોઈ બી નવી સાઇટ બને છે, અગર પોપ્યુલેટેડ નથી હોતી, પોપ્યુલેટેડ એની પર લોકો ના આવતા હોય તો ઇટ ઇઝ નોટ બિકમિંગ અ હિટ. કેમ ગૂગલ પ્લસ ફેલ થયું? ગૂગલ પ્લસ આ રીઝન માટે ફેલ થયું કારણ કે ગૂગલ પ્લસ પાસે આ તો પેલું અંડા ને મુર્ગા જેવી સ્ટોરી છે કે પહેલા અંડા આયા પહેલા મુર્ગા આયા, અને એમાં અંબેસર જે અંડા મુર્ગા બેલેન્સ નથી કરી શકતા, એ સાઇટ હિટ નથી થઈ શકતી. એટલે અત્યારની તારીખમાં ફેસબુકનું એવું કંઈક તમે 10 કોમ્પિટિટર બતાવશો તો આઈ ડોન્ટ ફાઇન્ડ એની. ઇફ ફેસબુક ઇઝ પ્રેઝન્ટ, ઇટ હેઝ નો કોમ્પિટિશન રાઇટ નાઉ. ના ના, હું સહમત છું બેન સાથે. પણ ફેસબુકનું બીજા જે ઘણા યુનિક ફીચર્સ છે જેની અંદર ગેમિંગ છે, અને અત્યારે કદાચ જો ફેસબુક ટકી રહેલું છે તો ગેમિંગ એક એનો સૌથી મોટો છે. તમે તમારા સર્કલમાં તમારા ફ્રેન્ડ સાથે તમે ભલે તમે એનાથી હજારો કિલોમીટર દૂર છો, પણ એની સાથે બેસીને તમે આજે કોઈ ગેમ રમી શકો છો. જી રુઝન, આપે આગળ વાત કર્યું કે લોકો મળી રહે છે ફેસબુક પર, પણ ફેસબુકને લીધે પણ સાયબર ક્રાઇમ પણ વધી રહ્યા છે. શું સ્વિચ ઓવર થવા પાછળનું કારણ આ પણ હોઈ શકે? બિલકુલ નહીં. સાયબર ક્રાઇમ ફેસબુકના લીધે મળી રહ્યા છે એટલે સ્વિચ ઓવર તો કહ્યું ને, એક તો લોકો કંટાળી જાય. જેમ કે એક લેવલ પછી લોકોને બસ પોતાની બ્રેન્ડ ઇમેજ માંથી કરે કે મેં આજે આ ખાધું ને આ પીઝા ખાધો ને આનો ફોટો આપ્યો ને મેં આજે નાવા ગયો ને ધોવા ગયો, રાઈટ? એક બીજું રીઝન પહેલા ઇનિશિયલી ફેસબુક પર લોકો હતા કારણ કે જે આપણા ઇન્ડિયન્સના પેરેન્ટ્સ અરે ઇન્ડિયન પેરેન્ટ્સના જે છોકરાઓ ફોરેનમાં હતા તો ફેસબુક એક પહેલા વિડીયો કોન્ફરન્સિંગ એકબીજા જોડે વાત કરતા હતા. હવે ફેસબુક એ લોકોને ગમ્યું કે ભાઈ નાવા ધોવાની બધી સ્ટોરીઓ અંદર મળી જાય એ લોકોને, અને એ લોકો પોતાની કમ્યુનિટી બનાવે, એટલે એ રીતે ફેસબુક પોપ્યુલર થતું હતું. પણ હવે કમિંગ બેક ટુ જે ફેસબુકની પોપ્યુલરિટી છે, એ આઈ વુડ નોટ લાઈક ટુ સે કે ઘટી રહી છે, પણ એની જે પેલી જે નવીનતા હોય એ ફેસબુકનો પ્રોબ્લમ નથી, એ આપણે મેન્ટાલિટીનો પ્રોબ્લમ છે કે કંઈક મળી ગયું આપણે ધરે ગયા એટલે કંઈક ચાલ હવે ચાલશે રોજ નવા ધોવાની શું વાત કરશું. એટલે સેમ થિંગ આમાં ગઈ કે લોકો ધરે ગયા, જે નવા જે જૂના લોકો છે એ ધરે ગયા. જાણે કે હું પહેલાં 1 કલાક મૂકતી હતી, હવે લાઈને પછી 5-10 મિનિટ, હવે તો ચાલ 4 દિવસ પછી બી તમે કેમ અમે કેમ ને આગળ અડાવડા, આજે મેં આ પતંગ ચકાવ્યો ને પેલા પતંગ ચકાવ્યો. અને બીજું જે અત્યારે ફેસબુક પર જે ગંદકી, એટલીસ્ટ ઇન્ડિયાની વાત કરું તો જે પેલી પોલિટિકલ ગંદકીઓ ચાલી રહી છે એ તો ભયંકર ગંદકી છે. એના માટે તો હું લોકોને 1 મિનિટ લેટ મી કમ્પ્લીટ, એના માટે તો મારે લોકોને એટલું કેવું છે કે ભાઈ તમે ગંદકીઓ ચાલી, તમે આપણે જો જે લોકો ગંદકી બનાવે છે ને એને તો પૈસા મળે છે ભાઈ ગંદકી બનાવવાના, એટલે એ લોકો તો એ લોકોની હાથડી ચલાવી રહ્યા છે. પણ તમારે ને મારા જેવા જે ગંદકી ફેલાવી રહ્યા છે બંધ કરો ને, આપણે ફેસબુક પર ડિસ્કસ કરો, પોતાનું ઓપિનિયન આપો, તમને હક છે પોતાનું ઓપિનિયન આપવાનું. પણ એકબીજાની ગંદકી ક્લિક કરો યા અશ્લીલ વર્ડો યુઝ કરો યા બીજા બધા ફોટાઓ નાખો એ કંઈ મતલબ છે? એટલે એ તો મારે રિક્વેસ્ટ છે બધાને કે યંગ જનરેશનને પ્લીઝ તમે બુદ્ધિ ચલાવો. બુદ્ધિ ચલાવીને કંઈ લખો અમને ગમશે, પણ તમે કોપી પેસ્ટ મારશો યા બીજી ગંદકીઓ ફેલાવશો એ બંધ કરજો ફેલાવવાનું. જી પ્રિયાંકભાઈ, આપ કંઈક કહેવા માંગતા હતા? ના ના, બસ એ જ કહેતો હતો કે સાહેબ ફેસબુક પર જે છે એ જ વોટ્સઅપ પર છે, એવું નથી કે વોટ્સઅપ પર ગંદકી નથી ફેલાતી. બિલકુલ, વોટ્સઅપ પર આ જ રીતનું જાય છે, વોટ્સઅપ પર બી આ જ રીતે લોકો મેસેજીસ કરે છે, ફોટોસ મોકલે છે, વિડીયો. સાહેબ અમે ગ્રુપમાં રૂહો હોય છે કે આલ તો આઈધર પ્રાઇવસી મળે છે. ચોખ્ખું કહેજો કે ભાઈ આ ગંદકી તારે આ ગ્રુપમાં, અગર ફ્રેન્ડની ગ્રુપ છે તો ફ્રેન્ડની ગ્રુપમાં ગંદકીઓ નહીં ફેલાવવાની તારે. અમે તો ચોખ્ખું, અમારો મોડરેટર હોય છે કે ભાઈ આને કાઢ બહારથી, આ તો ગંદકી ફેલાવવા ઉભો છે માણસ, રાઈટ? એટલે એ જોક મારો ને, જોક મારો કેમ ના પડું છું? ઓમ પુરીના જોક મારો, પેલું શું આજકાલ આલોકનાથના જોક મારો, ઇટ્સ ફાઈન, યુ ટેક ઇટ લાઈટ હેડલી. પણ જે ગંદકી ફેલાવો એકબીજાના પર, કિચન વોટ્સએપ પર ગાળા ગાળી નથી થતી, જે ફેસબુક પર ગાળા ગાળી થાય છે. મારે કારણ કે વોટ્સએપ પર એક ક્લોઝ ગ્રુપ હોય એટલે આપણા ફ્રેન્ડો જો, એટલે પાછળનું એક કારણ એ પણ હોઈ શકે કે ફેસબુક ઉપર તમે કદાચ તમે ફેક પ્રોફાઇલ પણ બનાવી શકો, પણ વોટ્સએપ ઉપર તો તમારો નંબર રહેવાનો જ છે. બેંક ના ઓનલાઈન ફ્રોડ થાય છે એનાથી આવતીકાલથી હું મારું ઓનલાઈન બેંકિંગ બંધ કરી દઉં એવું જરૂરી નથી ને,
એવું જરૂર નથી કે ઓનલાઈન બેન્કિંગ માટે અત્યારે બહુ સ્ટ્રોંગ પગલા લેવાયા છે ને, આ તો મોટી મોટી કંપની એક ઢૂંઢશો તમને 10 કંપની આપીશ અમે કોઈ દિવસ ઓનલાઈન. હા, અગર કઈ ટીડીએસ એ બધા રિટર્નો ભરવા તો અમે અલગ એકાઉન્ટ બનાવીએ ને એની ઉપર અમે પૈસા નાખી દઈએ. અમારે આખા બેંકો ના અકાઉન્ટ ના નાખે મા બાબા ના કે આપણે રોડ પર આવતીકાલે હું રોડ પર જવાનું બંધ કરી દઉં. રુઝાન અને પ્રિયંકભાઈ, આપણી વાત હતી ફેસબુક ઉપર કે ફેસબુક કદાચ 4 વર્ષમાં મોત પણ થઈ શકે. પ્રિયંકભાઈ, આપને હવે છેલ્લે પૂછવા માંગીશ કે ફેસબુક પર હવે ગોરખધંધા પણ વધી ગયા, જે રીતે આપણે અત્યારે ચર્ચા કરી સેક્સ બિઝનેસ પણ થાય છે અને યંગ જનરેશનને છેતરાતા પણ હોય છે, તો આવા સંજોગોમાં ફેસબુક પર વિશ્વાસ ઉઠવો એ તો સ્વાભાવિક વસ્તુ છે. તો યુઝર્સે સોશિયલ સાઇટનો ઉપયોગ કરતી વખતે શું શું કાળજી રાખવી જોઈએ આપની પાસે પૂછવા માંગીશ. પ્રિયંકભાઈ પૂછવા માંગીશ કે ક્રાઇમની રીતે જોવા જઈએ તો સાયબર ક્રાઇમની રીતે એક યુઝર્સે સોશિયલ સાઇટનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ. નંબર 1, એ કયા ગ્રુપમાં જોડાય છે, એ ગ્રુપના બધા જ જે છે એ ફ્રેન્ડ્સ છે કે એ કોઈ બહારનો કોઈ વ્યક્તિ છે કે જે એના એમાં નથી આવતો ફ્રેન્ડ લિસ્ટમાં. નંબર 2, કે જો એ માઇનોર છે તો એના પેરેન્ટ્સ છે કે એના ગાર્ડિયન્સ છે એને ચેક કરવું જોઈએ કે એના ફ્રેન્ડ્સ લિસ્ટમાં કોણ છે. અને નંબર 3, અને એને કોઈ પણ જાતનું, જેમ કહ્યું બેને, કે એવા અશ્લીલ વિડીયો કે એવા જો એના એ થતા હોય તો એને સાઇટને એને નોટિફાઈ કરવું જોઈએ. બધાને પોતાની પોપ્યુલરિટી ગમે કે મને લાઇક્સ આટલા, મારા 5000 ફ્રેન્ડ ને મારા 25000 ફ્રેન્ડ ની બધાને ગમતા હોય, એટલે આપણે કહીશું કે તમે ફ્રેન્ડ ના બનાવો તો પોસિબલ નથી. બધા ફ્રેન્ડ તો બનાવવાના જ છે, એમાં કોઈ ડાઉટ નથી. ગ્રુપ્સ બની શકે, ફ્રેન્ડ બનશે ડાયરેક્ટ. તમે છે ને કોઈની જો, જેને આને અમે કહીએ સોશિયલ એન્જિનિયરિંગ કહેવાય, કે તમને કોઈક યારી દોસ્તી કરે છે, તમને ખોટા ખોટી ઇન્ફોર્મેશન આપે છે, તમને ઇમ્પ્રેસ કરે છે, તો મોટા હોય કે નાનો હોય, મોટાઓ બી બેવકૂફ બને છે, ખાલી નાનાઓ નથી બેવકૂફ બનતા. મોટાઓ કે નાનાઓ જે બી છે, તમારે તમારી બુદ્ધિથી, ઇટ ઇઝ નાઉ ઇટ ઇઝ યોર લાઈફ, બટ એટલી તો બુદ્ધિ તમારે, કોમન સેન્સ હોવી જોઈએ ભાઈ, કે આ કઈક ચીટિંગ થઈ રહી છે, યા ચીટિંગ થઈ શકશે, યા તમે આગળ કે હવે લખો જયારે કે ટુડે માય મધર નોટ એટ હોમ, એટલે પેલાને ખબર પડી જાય કે લાય, પછી પેલો કે લાય તારે ઘરે આવને, જે બી આડું અવળું કામ થતું હોય, એટલે આ બધી ધ્યાન આપણી બુદ્ધિ, આ કોમન સેન્સ વાળી ચીજો છે. જી જી, એટલે પોપ્યુલારિટી પણ વધી રહી છે, પણ સાથે જ ફેસબુકના આંકડા ઉપર નજર કરીએ તો ફેસબુકના યુઝર્સની સંખ્યા પણ ઘટી રહી છે. ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કદાચ ફેસબુક 3-4 વર્ષમાં ગાયબ પણ થઈ શકે છે, પણ આજ આવનારો સમય બતાવશે. ને આપ બંને મહાનુભાવો આ ચર્ચામાં જોડાયા બદલ, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.